નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જન્મ પ્રમાણપત્ર અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જન્મ પ્રમાણપત્ર અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. જેમ કે જન્મ પ્રમાણપત્રમાં સુધારો થઈ શકે ખરો, અથવા તો મિત્રો ઘરે બેઠા મોબાઈલથી જ આ જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય, તો આમ આ જન્મ પ્રમાણપત્ર અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, જે જન્મનું પ્રમાણપત્ર છે તે ફોર્મ નંબર 5માં આ પ્રમાણેના નમૂનામાં આપવામાં આવે છે, અને તે જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969ની કલમ 12 તથા 17 અને ગુજરાત જન્મ મરણ નોંધણીના નિયમો 2018ના નિયમ 8 મુજબ આ પ્રમાણેનું પ્રમાણપત્ર આપણને આપવામાં આવતું હોય છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે આ જન્મ પ્રમાણપત્ર અંગે છે તે જન્મની નોંધણીની સમય મર્યાદા કેટલી હોય છે, નોંધણીની પદ્ધતિ શું છે, જન્મ નોંધણીમાં વિલંબ થાય તો આપણે શું કરવું જોઈએ, નવું પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ કેવી રીતે ભરવું, જન્મ પ્રમાણપત્રમાં સુધારો થાય ખરો, અને આ પ્રમાણપત્ર આપણે ઓનલાઈન મોબાઈલથી જ ડાઉનલોડ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, આમ આ જે જન્મ પ્રમાણપત્ર છે તેના અંગેની સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરી આવા જ અવનવા માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો મિત્રો, જન્મનું પ્રમાણપત્ર એ બાળકની પ્રથમ ઓળખ છે, અને જન્મની નોંધણી છે તે સરકાર દ્વારા ફરજિયાત કરી દેવામાં આવેલી છે. તો જન્મની નોંધણી કોણ કરાવી શકે તેમાં આપણે જોઈએ તો મિત્રો, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ અથવા તો તેવી બીજી કોઈ સંસ્થામાં થતા જન્મની નોંધણી છે તે ત્યાંના તબીબ દ્વારા કરાવવામાં આવે છે, અને સંસ્થામાં થયેલા જન્મ માટે તેની નોંધણી છે તે જે તે સંસ્થાના ઇન્ચાર્જ કરાવી શકે છે. અને મકાન એટલે કે રહેણાંક અથવા તો બિન રહેણાંકમાં થયેલો જન્મ હોય તો ઘરના વડીલ અથવા તો કોઈ પણ સભ્ય જઈ અને જન્મની નોંધણી કરાવી શકે છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે આ જન્મ નોંધણીની સમય મર્યાદા અને તેની કાર્ય પદ્ધતિ શું છે. તો મિત્રો, જન્મની નોંધણી અંગે જન્મ મરણ રજિસ્ટ્રારની કચેરીમાં જાણ કરવાની મુદત 21 દિવસની હોય છે, એટલે કે જન્મ થયાના 21 દિવસની અંદર તે જન્મ અંગેની જે માહિતી છે તે જન્મ મરણ રજિસ્ટ્રારની કચેરીમાં આપવાની હોય છે. અને 21 દિવસથી લઈ અને 30 દિવસની અંદર 2 રૂપિયા લેટ ફી લઈ અને આ પ્રકારની નોંધણી થઈ શકે છે, અને 30 દિવસ પછીથી પણ 1 વર્ષની અંદર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો નોટરી સમક્ષનું સોગંદનામું અને 10 રૂપિયા લેટ ફી ભરી અને આવા જન્મની નોંધણી કરાવી શકાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે 1 વર્ષ પછીથી નોંધણી કરાવી હોય તો શું કરવું. તો મિત્રો, તેના માટે તમારે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટે કરેલા હુકમ પરથી આ નોંધણી થઈ શકશે. તો આ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટની કચેરીમાં હુકમ કરાવવા માટે બહુ લાંબો સમયગાળો નીકળી જતો હતો, જેથી કરી અને ગૃહ વિભાગના તારીખ 22/7/2016 જાહેરનામા તથા નાયબ મુખ્ય રજિસ્ટ્રાર જન્મ મરણ અને ઇન્ચાર્જ અધિક નિયામક આંકડાના તારીખ 30/8/2016 પત્રથી થયેલી સૂચના મુજબ નાયબ કલેક્ટર એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જેને આપણે પ્રાંત અધિકારી પણ કહીએ છીએ, તો તેમના હુકમથી પણ આવી નોંધણી થઈ શકે છે. તો આમ જે અગાઉ આપણે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટના હુકમથી જ નોંધણી થઈ શકતી હતી તે હવે નાયબ કલેક્ટરના હુકમથી પણ 1 વર્ષ પછી આવી નોંધણી થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે જન્મ જો હોસ્પિટલમાં થાય તો ત્યારે શું પ્રોસેસ થતી હોય છે. તો મિત્રો, બાળકનો જન્મ જો કોઈ તબીબી સંસ્થામાં જેવી કે હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, પ્રસૂતિ ગૃહ, નર્સિંગ હોમ અથવા તો તેવી બીજી કોઈ સંસ્થામાં થાય ત્યારે તબીબ અથવા તો તબીબ દ્વારા નિમાયેલા કર્મચારી છે તે બાળકના જન્મ અંગેની માહિતીની નોંધ નિયત ફોર્મમાં ભરી અને જે તે વિસ્તારની જન્મ મરણ કચેરીમાં નિયત સમય મર્યાદામાં પહોંચાડે છે. તો આ
જે નિયત સમય મર્યાદા છે તે અંદાજે 2 અઠવાડિયાની અંદર આપણી જે માહિતી છે તે જે તે કચેરીમાં જતી રહેતી હોય છે. તો જ્યારે હોસ્પિટલમાં તમારો મોબાઈલ નંબર અથવા તો અન્ય કોઈ માહિતી પૂછવામાં આવે તો તે તમામ માહિતી વ્યવસ્થિત લખાવી, જેથી કરી અને તમારા બાળકના જન્મ પ્રમાણપત્રમાં ભૂલ થવાની શક્યતાઓ ઘટાડી શકાય. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ નોંધણી પ્રક્રિયામાં જ્યારે જન્મનું નોંધણીનું ફોર્મ કચેરીને મળે છે ત્યારબાદ જન્મ મરણ કચેરી દ્વારા જન્મની નોંધ ઓનલાઈન દાખલ કરવામાં આવે છે અને અરજદારોને મોબાઈલ નંબર ઉપર એક SMS પણ આવે છે જેમાં એપ્લિકેશન નંબર લખાયેલો હોય છે. તો તમને અહીંયા સ્ક્રીન ઉપર એક SMS જોવા મળી જતો હશે. તો આ પ્રકારનો એક SMS મળતો હોય છે જેમાં એપ્લિકેશન નંબર પણ લખાયેલો હોય છે અને ત્યારબાદ તમે કચેરીએ જઈ નિયત ફોર્મ ભરીને જન્મનું પ્રમાણપત્ર મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આ નોંધણી પછીની પ્રક્રિયામાં જે નિયત ફોર્મ છે તેમાં શું શું માહિતી આપવાની થતી હોય છે. તો મિત્રો જન્મ તારીખ, બાળકની જાતિ એટલે કે પુરુષ કે સ્ત્રી, બાળકનું નામ, બાળકના માતાનું નામ, પિતાનું નામ, જન્મ સ્થળ એટલે કે હોસ્પિટલનું નામ અથવા તો ઘરનું સરનામું, માતા પિતાનું સરનામું, નોંધણી નંબર જેવી વિગતો આપવાની થતી હોય છે. આ ઉપરાંત નોંધણીની તારીખ પણ આપવાની થતી હોય છે અને જે આ ફોર્મ હોય છે તેના ઉપર તમારે 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની થતી હોય છે. તો કોર્ટ ફી સ્ટેમ્પનો નમૂનો પણ તમને અહીંયા જોવા મળી જશે. આ પ્રમાણેની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની થતી હોય છે. તો આ કોર્ટ ફી છે તે રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ છે. તો આવી તમે 3 અલગ અલગ ટિકિટ પણ લગાવી શકો છો. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આ જન્મ પ્રમાણપત્ર છે તે અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં એકસાથે મળે છે. તો અગાઉ જે પ્રમાણપત્ર આપવામાં આવતા હતા તે હસ્તલિખિતમાં માત્ર ગુજરાતી ભાષામાં જ આપણને પ્રમાણપત્ર આપવામાં આવતું હતું. જો તમારે અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્રની જરૂર હોય તો તેના માટે અલગથી એક અરજી કરવી પડતી હતી. પણ અત્યારે જે કમ્પ્યુટરાઇઝ પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમાં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા એકસાથે આવી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે બાળકનું નામ છે તે ગુજરાતીમાં પણ લખાયેલું છે અને બાજુમાં અંગ્રેજીમાં પણ લખાયેલું છે. તો આ પ્રમાણે જે જન્મ પ્રમાણપત્ર છે તે અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં આપણને મળી જાય છે. અને આ જે નવા પ્રમાણપત્રો આવે છે તેમાં આપણને QR કોડ અને બાર કોડ સાથેનું આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો અહીંયા જે આપણે નમૂનો છે તેમાં તમે અહીંયા QR કોડ પણ જોઈ શકો છો અને બાર કોડ પણ જોઈ શકો છો. તો આ પ્રમાણેનું પ્રમાણપત્ર અત્યારે આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો વધારાનો ચાર્જ ચૂકવી અને પ્રમાણપત્રની વધુ કોપીઓ પણ તમે મેળવી શકો છો અને ઓનલાઈન ઓરિજિનલ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું હોય તો તે પણ તમે કરી શકો છો. તો ઓનલાઈન પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું તે આપણે આ વિડીયોના અંતમાં જોઈશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. આ ઉપરાંત આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેથી કરી આવી જ અવનવી માહિતીના વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન અમને મળતું રહે. તો ચાલો હવે આપણે આગળની માહિતી જોઈએ કે નકલ અથવા તો નામ નોંધણીની ફીનું ધોરણ શું હોય છે. તો મિત્રો નોંધાયેલા જન્મ મરણના આધારે તેની પ્રથમ નકલ છે તે 1 વર્ષ સુધી વિનામૂલ્યે આપવામાં આવે છે અને જન્મ મરણની વધારાની નકલ મેળવવા માટે નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે અને તેના માટે નકલ દીઠ 5 રૂપિયા નકલ ફી અને 5 રૂપિયા વહીવટી ચાર્જ એમ 10 રૂપિયા નકલ દીઠ ફી ભરીએથી એક જ અરજી ઉપરથી 1 થી વધુ પણ 10 થી વધુ નહીં તેટલી નકલો આપણને આપવામાં આવે છે અને જન્મ મરણ રજિસ્ટ્રારમાં શોધ કર્યા પછી પણ ન મળે તો 2 રૂપિયા ફી લઈ અને આપણને અપ્રાપ્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો તમે અપ્રાપ્ય પ્રમાણપત્રનો નમૂનો પણ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો જો તમારા જન્મ મરણ રજિસ્ટ્રારમાં શોધ કર્યા પછી પણ તમને તે નોંધ ન મળે તો તમને 2 રૂપિયાની ફી લઈ અને આ પ્રમાણેનું અપ્રાપ્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ કે નોંધાયેલા જન્મની નોંધમાં બાળકનું નામ છે તે 1 વર્ષ સુધી વિનામૂલ્યે દાખલ કરી આપવામાં આવે છે અને 1 વર્ષ પછી આપણે નામ દાખલ કરાવવું હોય તો 1 વર્ષથી ઉપરના પરંતુ 15 વર્ષ સુધી નોંધાયેલા જન્મની નોંધમાં બાળકનું નામ દાખલ કરાવવું હોય તો 5 રૂપિયાની લેટ ફી લઈ અને આ નામ દાખલ કરી આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ જન્મ પ્રમાણપત્રનો સુધારો થઈ શકે ખરો.
તો મિત્રો જન્મ મરણ નોંધણી અધિનિયમ 1969 અને ગુજરાત જન્મ મરણ નોંધણીના નિયમો 2018 અંતર્ગત આ પ્રમાણેનું આપણને જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો તેમાં આપણે જોઈએ કે આ જન્મ પ્રમાણપત્રમાં કયા પ્રકારના સુધારા થઈ શકે. તો મિત્રો હાલમાં કોઈ પણ પ્રકારના સુધારા થઈ શકતા નથી, પણ અગાઉ જે છે તે આ જન્મ પ્રમાણપત્રના આ પ્રમાણેના સુધારા થઈ શકતા હતા. તો તે કયા પ્રકારના સુધારા થતા હતા તે પણ આપણે જોઈએ. તો મિત્રો જન્મ પ્રમાણપત્રમાં કયા પ્રકારના સુધારા થઈ શકે તેની વિગતમાં જોઈએ તો કાના માત્રની ભૂલ હોય તો તેવા સુધારા કરી આપવામાં આવતા હતા. જેમ કે આપણે ભવાન નામ હોય પણ તેના બદલે ભવન, ભુવન, ભાવિન કે ભાવના લખાઈ ગયું હોય તો તેનો સુધારો કરી અને ભવાન કરી આપવામાં આવતું હતું. આ ઉપરાંત નામની પાછળ કુમાર અને ભાઈ લગાવવામાં કોઈ ભૂલ થઈ હોય, જેમ કે મેહુલ કુમાર નામ હોય પણ તેના બદલે ખાલી મેહુલ લખાઈ ગયેલું હોય અથવા તો મેહુલ ભાઈ લખાઈ ગયેલું હોય તો તેનું મેહુલ કુમાર કરી આપવામાં આવતું હતું, અથવા તો કોઈ કારકુની અથવા તો બે ધ્યાન કે ટાઈપોગ્રાફિકલ ભૂલ હોય તો તેવા પણ સુધારા કરી આપવામાં આવતા હતા. પણ અહીંયા તમે સ્ક્રીન ઉપર એક પત્ર જોઈ શકતા હશો તો તે પત્ર થયા બાદથી આવા પણ સુધારા કરી આપવામાં આવતા નથી, કેમ કે તેમાં સ્પષ્ટ સૂચના છે કે જે અગાઉ સુધારા કરવા બાબતના બે પરિપત્રો થયેલા હતા 2009 તથા 2016ના, તે બંને પરિપત્રોને રદ કરવામાં આવ્યું છે, જેથી આ પ્રમાણેના સુધારા થતા પણ બંધ થઈ ગયેલા છે. આ ઉપરાંત આપણે આગળ જોઈએ કે જન્મ પ્રમાણપત્રમાં કયા પ્રકારના સુધારા ન જ થઈ શકે. તો મિત્રો આપણે આગળ જોયું તે સિવાયના અન્ય કોઈ પણ સુધારા થઈ શકે નહીં, જેમ કે રાજેશ નામ હોય તેના બદલે આપણે પ્રકાશ કરાવવું હોય તો પણ ન થઈ શકે, અને મનસુખ નામ લખાયેલું હોય તો તેના બદલે આપણે હસમુખ કરાવવું હોય તો પણ ન થઈ શકે, અને કોઈ પણ પુરાવા કે ગેજેટથી પણ આ પ્રકારના નામમાં ફેરફાર જન્મના પ્રમાણપત્રમાં થઈ શકશે નહીં. તો તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો તમારા બાળકના જન્મની નોંધણી વખતે તમારે ખાસ કરી અને યોગ્ય માહિતી આપવાની કાળજી રાખશો. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે આ જન્મ પ્રમાણપત્રમાં આ સુધારો શક્ય ન હોય તો આપણે શું કરવું. તો મિત્રો જન્મ પ્રમાણપત્રમાં સુધારો શક્ય ન હોય ત્યારે કોર્ટનો હુકમ કરાવી શકીએ છીએ, અથવા તો નામ કે અટકમાં સુધારા અંગે ગેઝેટમાં નોટિસ પ્રસિદ્ધ કરાવી અને તે ગેઝેટની નકલ છે તે આપણે જ્યાં જ્યાં જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થાય ત્યાં આ ગેઝેટની નકલ જોડવાની રહેશે. તો મિત્રો નામ કે અટક બદલવા ગેઝેટમાં નોટિસ પ્રસિદ્ધ કરવા અંગેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. આ પ્રમાણેનું એક થંબનેલ છે તે જે વિડીયો આપણી ચેનલ ઉપર તમને મળી જશે, જેમાંથી તમારે જો નામ કે અટક બદલવા માટે તમારે ગેઝેટમાં નોટિસ પ્રસિદ્ધ કરવી હોય તો તે અંગેની સંપૂર્ણ માહિતી તમને તેમાંથી મળી જશે. તો હવે આપણે જોઈએ કે આ જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય. તો તેના માટે હું તમને સૌપ્રથમ બ્રાઉઝર પર લઈ જઈશ. તો બ્રાઉઝર ખોલી લીધા પછી અહીંયા ગૂગલ સર્ચમાં આપણે ઈ ઓળખ લખી લેશું અને તે સર્ચ કરી લેશું. એ ઓળખ લખ્યા બાદ એન્ટર આપશું એટલે આ પ્રમાણેનું સર્ચનું રિઝલ્ટ આપણને જોવા મળી જશે, જેમાં આપણને અહીંયા પહેલી જ લિંક જોવા મળે છે ઈ ઓળખ ગુજરાત સ્ટેટ પોર્ટલ. તો આ પહેલી લિંક ઉપર આપણે ક્લિક કરી દઈશું, જે ક્લિક કરતાની સાથે પેજ લોડ થઈ અને ઈ ઓળખની જે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જશે, જેમાં આપણને અહીંયા ઓરેન્જ કલરનું એક ડાઉનલોડ સર્ટિફિકેટનું બટન જોવા મળી જાય છે. તો તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, જે ક્લિક કરતાં જ આપણે આ પ્રમાણેની સ્ક્રીન જોઈ શકીએ છીએ અને તેને સ્ક્રોલ કરી લેશું એટલે નીચે ડાઉનલોડ સર્ટિફિકેટ માટેની વિગત દાખલ કરવાનું એક નાનું એવું ફોર્મ ટાઈપની વિગત આવી જાય છે. તો અહીંયા આપણે જે ઇવેન્ટ એટલે કે બર્થ કે ડેથ, જન્મ કે મરણનું પ્રમાણપત્ર જે ડાઉનલોડ કરવા માગતા હોઈએ તેની સામે આપણે ચેકમાર્ક રાખવાનું રહેશે. તો અહીંયા આપણે જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માગીએ છીએ, માત્ર અહીંયા જે બાય ડિફોલ્ટ છે તે બર્થમાં ચેકમાર્ક આવે છે, પણ જો કોઈ મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયા ડેથમાં ચેકમાર્ક કરવાનું છે. તો ચાલો હું અહીંયા બર્થમાં ચેકમાર્ક કરી લઉં છું. ત્યાર પછી સર્ચ બાય છે, તો સર્ચ બાયમાં આપણે એપ્લિકેશન નંબરથી પણ સર્ચ કરી શકીએ છીએ અને આપણો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તેનાથી પણ સર્ચ કરી શકીએ છીએ. તો ચાલો હું અહીંયા મોબાઈલ નંબરથી સર્ચ કરવા માગું છું, માટે અહીંયા મોબાઈલ નંબરની સામે ચેકમાર્ક કરી લઉં છું. ત્યાર પછી આપણો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય તે અહીંયા દાખલ કરી દેવાનો છે અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તેની ઉપરના બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો છે, અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી સર્ચ ડેટાનું જે બ્લુ કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું.
તો મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી દીધી છે, હવે હું સર્ચ ડેટા ઉપર ક્લિક કરી દઉં છું। તો મિત્રો અહીંયા જો તમારે કેપ્ચા કોડમાં કોઈ ભૂલ હશે તો સર્ચ નહીં થાય, તો હું ફરીથી અહીંયા સર્ચ ડેટા ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતાની સાથે જ આપણી સામે જે સર્ચનું રિઝલ્ટ છે તે આવી જાય છે, જેમાં સિરિયલ નંબર, વર્ષ, રજિસ્ટ્રેશન નંબર, એપ્લિકેશન નંબર, જન્મ તારીખ, બાળકનું નામ, બાળકના માતાનું નામ, પિતાનું નામ અને જેન્ડર જોવા મળી જાય છે, અને છેલ્લે તેની સામે અહીંયા ડાઉનલોડનું એક બટન જોવા મળી જાય છે। તો આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીંયા ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તે ડાઉનલોડ કરતાની સાથે જ નવા વિન્ડોમાં આપણું પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે આપણું જે જન્મનું પ્રમાણપત્ર છે તે ડાઉનલોડ થઈ ગયેલું છે અને તે નિયત નમૂનાના ફોર્મ 5માં આપણને જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આ પ્રમાણપત્ર આપણને જોવા મળી રહ્યું છે। તો આમ મિત્રો તમે તમારા મોબાઈલથી જ આ પ્રમાણે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો આશા રાખું કે જન્મ પ્રમાણપત્ર અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ, જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।